અમદાવાદમાં 9મા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરાયું. 500થી પણ વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો. પરમ પવિત્ર ઓમ ઋષિ શ્રી પ્રીતિશભાઈ ઉપસ્થિત રહ્યા. અમદાવાદના ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ એનજીઓ દ્વારા 9મા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ અન્નપૂર્ણા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ પતંગ મહોત્સવમાં 500થી પણ વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. દિવ્યાંગજનો ચાહે તો હિમાલય પણ સર કરી શકે છે. દિવ્યાંગ બાળકોને પ્લેટફોર્મ મળે તે હેતુથી ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું. આ દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા માટે પરમ પવિત્ર ઓમ ઋષિ શ્રી પ્રીતિશભાઈ ઉપસ્થિત રહ્યા હતા કે જેઓ પોતે પણ એક દિવ્યાંગ છે. પતંગ ઉડાવવાની સાથે ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કિંજલ અશોકકુમાર શાહ તથા મિહિર અશોકકુમાર શાહે બાળકો માટે દરેક સંભવિત મનોરંજનની વ્યવસ્થા કરી હતી. ઉલ્લેખનીય છે કે બેન ભાઈ છે, આ 9મો પતંગ ઉત્સવ છે દિવ્યાંગ બાળકો માટે, અને અહીંયા દિવ્યાંગ બાળકો પોતાની રીતે એન્જોય કરે, નાસ્તો કરે, લંચ કરે, એની રીતે મસ્ત રહે, અને એમને સુરક્ષા માટે બધી સારી એવી વ્યવસ્થા કરી કે કોઈ બાળક આગું પાછું થઈ ના શકે, અને પેરેન્ટ્સ એમના પેરેન્ટ્સ પણ એન્જોય કરી શકે, લાઈફને એન્જોય કરે. બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે. થેન્ક યુ. આ 9મો પતંગ મહોત્સવ છે. છેલ્લા 9 વર્ષથી ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દિવ્યાંગજનોની સ્વરોજગારી, એમના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. હું સદગુરુ ઓમ ઋષિ સ્વામી, ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટનો ફાઉન્ડર અને મેનેજિંગ ટ્રસ્ટી છું, અને 1996થી દિવ્યાંગોના સેવા કાર્યમાં પ્રવૃત્તિમય છું. આ કાર્યક્રમનો મહિમા ખાસ કરીને